નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું સ્ટડી ટાઈમ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને આવા જ એજ્યુકેશનના વિડીયો મેળવવા માટે ચેનલ સાથે જોડાઈ રહો. આજે જોઈશું ગુજરાતનો ઇતિહાસ. નંબર 1, સોરઠ હરપ્પનનો ખ્યાલ સૌ પ્રથમ ખાલી જગ્યા સ્થળે સ્વીકૃત થયો હતો. રોજડી ખાતે સાચો જવાબ રહેશે મિત્રો. નંબર 2, સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? પુષ્પગુપ્ત વૈશ્ય. સાચો જવાબ રહેશે મિત્રો. નંબર 3, શ્રીકૃષ્ણને કયા સ્થળે તીર વાગ્યું હતું? ભાલકા તીર્થ. સાચો જવાબ રહેશે. નંબર 4, તાત્યા ટોપેનું મૂળ નામ શું હતું? રામચંદ્ર પાંડુરંગ ટોપે. સાચો જવાબ રહેશે. નંબર 5, મૈત્રકકાલીન ગુજરાતની રાજધાનીનું નગર કયું હતું? વલભી. સાચો જવાબ રહેશે. નંબર 6, જામનગર જિલ્લાનું ગોપ મંદિર ખાલી જગ્યા દ્વારા બંધાયું હતું? મૈત્રક દ્વારા. સાચો જવાબ રહેશે. નંબર 7, 1938માં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષપદ હેઠળ કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું? 1938માં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષપદ હેઠળ કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું? સુભાષચંદ્ર બોઝ. સાચો જવાબ રહેશે મિત્રો. નંબર 8, ઈસવીસન 1020 થી 1050માં વિસનગર વસાવનાર રાજા કોણ હતા? રાજા વિશળદેવ ચૌહાણ. સાચો જવાબ રહેશે મિત્રો. નંબર 9, કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું આ બંને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ કયા છે? અગાખાન મહેલમાં. સાચો જવાબ રહેશે મિત્રો. નંબર 10, કુતુબુદ્દીન ઐબકે 2 વાર ગુજરાત ઉપર ચઢાઈ કરીને પાટણ લૂંટ્યું હતું ત્યારે ગુજરાતના વહીવટની જવાબદારી કોણે સ્વીકારી હતી? લવણપ્રસાદે સ્વીકારી હતી. સાચો જવાબ રહેશે મિત્રો. નંબર 11, કચ્છમાં કયા બેટમાં ધોળાવીરા આવેલું છે? ખદીર બેટમાં. સાચો જવાબ રહેશે મિત્રો. નંબર 12, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? 18 ઓક્ટોબર 1920. સાચો જવાબ રહેશે મિત્રો. નંબર 13, શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા? ખેડા સત્યાગ્રહ. નંબર 14, અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલું હોય એવું કયું રાજ્ય હતું? બ્રોચ, ભરૂચ. નંબર 15, 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડવાની સંધિ કોણે કરી હતી? દામાજી ગાયકવાડ. સાચો જવાબ રહેશે મિત્રો. નંબર 16, 1407માં બિરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનની સ્થાપના કોણે કરી હતી? 1407માં બિરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનની સ્થાપના કોણે કરી હતી? મુઝફ્ફરશાહ પ્રથમ. સાચો જવાબ રહેશે મિત્રો. નંબર 17, રાષ્ટ્રવાદી આંદોલનોનો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા કોણ હતા? શ્રી અરવિંદ ઘોષ. સાચો જવાબ રહેશે. નંબર 18, અમદાવાદમાં કઈ મસ્જિદમાં ઝૂલતા મિનારા આવેલા છે? સીદી બશીરની મસ્જિદમાં. નંબર 19, જૂનાગઢની આરજી હુકુમતના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું? શામળદાસ ગાંધી. સાચો જવાબ રહેશે. નંબર 20, નળ નારાયણાનંદ મહાકાવ્યના સર્જનહાર કોણ છે? વસ્તુપાલ. સાચો જવાબ રહેશે મિત્રો. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો સ્ટડી ટાઈમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આવા જ એજ્યુકેશનના વિડીયો મેળવવા માટે
અમારી ચેનલ સાથે જોડાઈ રહો અને PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ રહો. થેન્ક યુ મિત્રો.